એટલે કે ધોરણ 4 ની અંદર વિષય ઇંગ્લિશ ની અંદર સરસ મજાની એક્ટિવિટી આપેલી છે. એક્ટિવિટી અહીંયા એક સરસ મજાની પોઈમ આપેલી છે. પોઈમ ને આપણે સમજવું પહેલા એની પહેલા પોઈમ છે ઇંગ્લિશ ની અંદર તેને શું કહેવાય છે તો કે અહીંયા સરસ મજાની પોઈમ છે કે હોપ ઓફ ડાન્સ. હોપ એટલે શું અને લિટલ એટલે શું? લિટલ એટલે કે થોડું અને હોપ એટલે કે કૂદકા મારવા એટલે કે થોડા કૂદકા મારવા એવો એનો મીનિંગ થાય છે. હોપ અ લિટલ એટલે કે અહીંયા એ છે કે એક પગ વડે કૂદકા મારો એટલે કે લીટર એટલે નાનું અથવા થોડું કોક એટલે કૂદકા એટલે કે એક પગ વડે કૂદકા મારવાની વાત કરવામાં આવી છે. જમ્પ લીટર જમ્પ એટલે પણ કૂદકા મારવું થાય છે એટલે શું કહે છે કે જમ્પ મારો એટલે કે એક નહીં બે નહીં પરંતુ બે વન ટુ થ્રી એટલે એક બે ત્રણ એમ કરી અને તે પોતાના શરીરના અવયવોને છૂટા પાડવા માટે થઈ અને તે શું કહે છે કે એક પછી એક કૂદકા મારી અને પોતાનું શરીર છે એને હલચલ કરવાની વાત કરે છે. ત્યારબાદ આવશે રન અ લિટલ. રન એટલે કે જે દોડીએ છીએ આપણે એને રન કહેવાય છે. લિટલ એટલે કે થોડું અથવા નાનું એટલે શું કહે છે કે તમારે ખાલી થોડું દોડવાનું છે. સ્કીપ લિટલ એટલે શું કહે છે સ્કીપ એટલે કે દોરડા કૂદવાની વાત કરે છે કે થોડાક દોરડા પણ કૂદવા કે જેથી કરીને આપણા શરીરના જે સ્નાયુ છે તે જકડાઈ ગયા હોય તો તે છૂટા પડી જાય એટલા માટે કહે છે કે સ્કીપ લિટલ એટલે કે થોડા કૂદકા મારો. ટેપ યોર ફીટ અને તમારા ઘૂંટણને સ્પર્શ કરો અને પછી તે કહે છે કે તમારો જે ઘૂંટણ છે એને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો વાટા પડો અને પોતાનો જે ઘૂંટણ છે ત્યાં સુધી તમારો હાથ છે તે પહોંચી જાય એ રીતે તમારે પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ આવશે બેન્ડ અ લિટલ એટલે કે બેન્ડ એટલે શું તો કે વળો અને લિટલ એટલે કે થોડા એટલે શું કહે છે કે થોડા નીચે વળો. સ્ટેટ્સ અ લિટલ થોડા ખેંચાવ પહેલાં શું કહે છે કે થોડા નીચે વળો અને પછી શું કહે છે કે થોડા ખેંચાવ. નોટ યોર હેન્ડ તમારું માથું હલાવો. હવે ધીમે ધીમે શું કરવાનું છે તો કે તમારું માથું છે એ તમારે હલાવવાનું છે. યોર અ લિટલ થોડું બગા ચોખા. સ્લીપ અ લિટલ થોડા સુઈ જા. ઇન યોર બેડ અને તમારી પથારીમાં એટલે આ પોઈન્ટની અંદર શું કહેવામાં આવ્યું છે કે પોતાના શરીરના જે અવયવો છે એને આગળ પાછળ વાળવાના છે ખેંચાવાના છે કૂદકા મારવાના છે અને ત્યારબાદ શું કીધું છે કે તમારે દોરડા પણ કૂદવાના
તો શું કહે